અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભારતીય જનતા પાર્ટીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે ભાજપના જ એક સક્રિય કાર્યકરે ભ્રષ્ટાચારને લઈને ભાજપના તમામ હોદ્દાઓ પરથી જ મૌખિક રાજીનામું આપી દીધું છે. તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે માહિતી આપવા માટે ભાવનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને સાંસદ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના બોટાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામ કરતા તેમજ ZRUCCના મેમ્બર અને ભાજપના સક્રિય કાર્યકર ઉમેશ મકવાણાએ આજે ભાવનગર ખાતે પત્રકાર પરિષદ યોજી અને તેમના તમામ હોદ્દાઓ પરથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું ત્યારે પહેલા મારા ઘર ભાજપમાં જ થતા ભ્રષ્ટાચારને હું ચલાવી ન લઉં માટે હું તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પ્રેસ કોન્ફરન્સનું આયોજન જે છે એ ખાસ તો મારા ZRUCCના મેમ્બર તરીકે હું રાજીનામું આપું છું અને બોટાદ જિલ્લાના સાંસદના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ તરીકે પણ હું મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં છું. જે રીતના અગાઉ મારી વાતમાં હતું કે ભાઈ મારું રાજીનામું આપવાના જે કારણો છે એમાં અલ્ટ્રાટેક, રેલવે, પછી ત્યાર પછી નેશનલ હાઈવે અને ગ્રાન્ટ, આમાં જે લાંચું લેવામાં આવી છે અને એ લાંચું લેવામાં જે સાંસદ દ્વારા જે લાંચું લેવામાં આવી છે એનું મારું મુખ્ય કારણ છે કે ભાઈ આમાંથી ને મને એવું નથી લાગી રહ્યું કે ભાઈ હવે હું સાંસદના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કે પછી રેલવેના ઝોનલ મેમ્બર તરીકે હું મને ચાલુ રહું એવું મને નથી લાગી રહ્યું કે ભાઈ હું જો ચાલુ રહીશ તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે એની કરતાં બેટર રહેશે કે હું આ હોદ્દા છોડીને એક ભાજપના કાર્યકર્તા તરીકે હું પાર્ટીની સેવા આપું. મારા ઉચ્ચ અધિકારીઓ જેવા કે રેલવેમાં ભ્રષ્ટાચાર જે છે એ મારા જ્યારે અમારી ઝોનલ કમિટી હોય છે જે અમારા GM દ્વારા અમારા ચેરમેન હોય છે જનરલ મેનેજર પશ્ચિમ રેલવેના અમારે વર્ષમાં આની મિટિંગો મળતી હોય છે એમાં પણ એજન્ડામાં મેં મૂકેલા ભ્રષ્ટાચારના આરોપો ત્યાર પછી અલગ અલગ અધિકારીઓ દ્વારા આની તપાસ કમિટી પણ નિમવામાં આવેલી છે એટલે કે રેલમંત્રીથી લઈને અમારા ઉચ્ચ અધિકારીઓ રેલવેના તમામને મેં જાણ પણ કરેલી છે અને એને આજે એની દરેક જગ્યાએ એની તપાસ કમિટી પણ ચાલુ પણ છે. જે સાચી બાબત છે કે મેં અગાઉ કીધું કે ભાઈ આપણો દેશ આમ કેવી કે ભાઈ હજી મહિલાઓને સ્થાન આપતું નથી કે જેમ નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ દેશમાં ખરેખર 33% ચાન્સ આપવો પડે તો સાંસદમાં પણ તમે જોઈ શકો કે એની સંખ્યા હજી 33 નહીં પણ ખાલી 18% અંદર છે. તો જ્યારે સરપંચ મહિલા હોય કે સાંસદ મહિલા હોય સ્પષ્ટપણે જોઈ શકે કે એનો જે વહીવટ છે એ એના પતિ દ્વારા જ થતો હોય છે. એ આપણા દેશ માટે ખૂબ દુઃખની વાત છે. આજે પણ મેં તમને કીધું એમ જે મેં 5 મુદ્દાઓ કીધા એના દરેકના મારી પાસે દસ્તાવેજી પુરાવા જે આપના મેલના જે મેલ એડ્રેસ છે એમાં તમને આજે મળી જશે.